બાબા બર્ફાણી તરીકે જાણીતા બાબા અમરનાથની યાત્રાનો શુભારંભ થઈ ચૂક્યો છે. દર્શનાર્થીઓ અને શ્રદ્ધાળુઓની આવન જાવનથી આ પહાડી રસ્તાઓ ધમધમવા લાગ્યા છે. ત્યારે તીર્થયાત્રાઓને યાત્રા દરમિયાન કોઈ મુશ્કેલી ઊભી ન થાય તે માટે ઇન્ડો તિબેટ બોર્ડર પોલીસના જવાનો અમરનાથ યાત્રા માર્ગ પર તૈનાત કરાયા છે. પહાડી માર્ગ ઉપર બાલ્ટાસ બેઝ કેમ્પથી લઈને બાબા બર્ફાણીની પવિત્ર ગુફા સુધી આઈટીબીપીના 5000 જવાનો તૈનાત છે. આઈટીબીપીના જવાનો ઓક્સિજનની કમીથી શ્વાસ લેવામાં તકલીફ પેટી રહેલા યાત્રાળુઓને ઓક્સિજન પણ ઉપલબ્ધ કરાવીને તેમની મદદ કરી રહ્યા છે. આ માટે ઓક્સિજન સિલિન્ડર અને મેડિકલ કીટ સાથે જવાનો તૈનાત છે. આઈટીબીપીના જવાનો દુર્ગમ રસ્તા પર પહોંચવામાં મહિલાઓને પણ મદદ કરી રહ્યા છે. અહીં તૈનાત જવાનો પર માત્ર દુશ્મનોના હુમલાથી યાત્રિકોનું રક્ષણ કરવું એ જ એકમાત્ર જવાબદારી નથી. અહીં પડે પડે કુદરતી આફતનો અને ભૂસ્ખલનનો ભય સતાવે છે, જેનાથી યાત્રીઓના જીવ બચાવવા માટે પણ આઈટીબીપીના જવાન ઢાલ બનીને ઉભા રહે છે. અહીં પ્રાકૃતિક આફતોના પડકારો વચ્ચે શ્રદ્ધાળુઓની સુરક્ષામાં આઈટીબીપીના જવાન રાત દિવસ ખડે પગે છે. તેમની ઢાલ યાત્રીઓને ત્યારે મદદરૂપ બની જ્યારે યાત્રા દરમિયાન પહાડીઓ પર ભૂસ્ખલન શરૂ થયું અને પથ્થરના મોટા મોટા ટુકડા યાત્રાના માર્ગ તરફ આગળ વધી રહ્યા હતા. આઈટીબીપીના જવાનોએ આ જોઈને તરત જ માર્ગથી દૂર માનવ શૃંખલા બનાવી અને પથ્થરના ટુકડાને માર્ગ પર જતા રોકી લીધો. સુરક્ષામાં તૈનાત જવાનો પથ્થરોના મોટા મોટા ધસમસતા ટુકડા સામે શિલા બનીને ઊભા રહી ગયા અને યાત્રિકોને નુકસાન થતા બચાવ્યું. આ ઘટનાનો વિડિયો સામે આવ્યો છે, જેને જોઈને તમારા શ્વાસ પણ ઘડીભર થંભી જશે. આ સમગ્ર ઘટનાક્રમનો વિડિયો આઈટીબીપીના ટ્વિટર હેન્ડલ પરથી શેર કરાયો છે, જે હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકો આઈટીબીપીના જવાનોની બહાદુરીની પ્રશંસા કરીને તેમને સલામ કરી રહ્યા છે. જયેશ અલકોતર સાથે બ્યુરો રિપોર્ટ, વીજ ન્યૂઝ.